ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભગવાન ભોળેનાથને મનાવવા માટે ભક્તો શિવાલયમાં ઉમટી પડ્યા હતા. ઠેર ઠેર પૂજા અને જલાભિષેક કરીને ધન્યતા ભક્તોએ અનુભવી હતી. આજે શિવરાત્રી ભગવાન ભોળેનાથને મનાવવા માટેનો એક વિશેષ દિવસ. ભગવાન ભોળેનાથને મનાવવા માટે શિવભક્તો આજે વહેલી સવારથી જ ભરૂચ શહેર જિલ્લા અને અંકલેશ્વર શહેર જિલ્લા તાલુકાના તમામ શિવ મંદિરોમાં આજે ભગવાન ભોળેનાથને મનાવવા માટે ભક્તો વહેલી સવારથી જ ભોળેનાથના શિવાલયોમાં ઉમટી પડ્યા હતા. ભગવાન ભોળેનાથને મનાવવા માટે બીલીપત્ર સહિત તેઓને જળ અભિષેક, પંચબુદ્ધિનો અભિષેક સહિતનો અભિષેક કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન ભોળેનાથને મનાવી લો તો દરેક વસ્તુને તમે પામી શકો છો, એટલે ભગવાન ભોળેનાથને મનાવવા માટે આજે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તો ઉમટ્યા હતા. ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલા પૌરાણિક મંદિરોમાં આજે શિવભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ રામકોટ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાર પ્રહાર પૂજા અને લઘુરુદ્રનું આયોજન પણ કરાવવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં જેનું નામ પડ્યું છે તેવા જ અંતરનાથ મહાદેવ મંદિરમાં પણ આજે વિશેષ પૂજા રાખવામાં આવી હતી. તપોભૂમિ અંકલેશ્વરમાં ભગવાન શિવ અને રામ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. અંકલેશ્વરના પૌરાણિક શિવાલયોમાં સજ્જોત સિદ્ધનાથ મહાદેવ મંદિર, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ભરૂડી બલાકુંડ, જળકુંડ કૈલાસ ટેકરી, રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર, અંતરનાથ મહાદેવ મંદિર, માર્કંડેશ્વર મહાદેવ મંદિર, રત્નેશ્વર મહાદેવ મંદિર સહિત ચૌટા નાકાના એકલિંગ મહાદેવ મંદિર તેમજ શહેરના અનેક શિવાલયોમાં આજે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ આ પ્રસંગે ભાંગના પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભડકોદરા કેદારનાથ મહાદેવ મંદિર, જીઆઈડીસીમાં માનવ મંદિર અને પશુપતિનાથ મંદિર ખાતે પણ આજે મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમો, ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિરનું પણ અનેરું મહત્વ છે. ત્યાં પણ આજે હજારો લાખો શ્રદ્ધાળુઓ દરિયા કિનારે આવેલા અલૌકિક મંદિરમાં શિવ દર્શન માટે ઉમટી પડ્યા હતા. આમ આજે શિવરાત્રિના દિવસે ભગવાન ભોળેનાથને મનાવવા માટે ભક્તોની ભીડ શિવાલયોમાં જામી હતી અને બમ બમ ભોલેના નાદથી વાતાવરણને ગુંજવી નાખ્યું હતું. આજે ભગવાન મહાદેવના મહાન પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે આપ સૌને પહેલાં તો શુભકામના, સાથે બીજું જણાવું કે હું અંતરનાથ મંદિરથી બોલું છું, અહીંનો સભ્ય છું અને આજે વહેલી સવારથી ભસ્મ આરતી તથા ભક્તજનોનો બહુ ધસારો છે અને મહાશિવરાત્રિ નિમિત્તે અંતરનાથ મંદિર તરફથી વિવિધ આયોજન કરવામાં આવેલ છે, જેના સર્વે ભક્તોએ નોંધ લેવી. જેવું કે સવારે દર્શનનો લાભ, બપોરે 2:30 વાગે પાલખી યાત્રા નીકળશે, રાત્રે 10 કલાકે ભજન સંધ્યાનો આ કાર્યક્રમ છે તથા રાત્રે 2 વાગે ઘીના કમર કરવામાં આવશે. તેવી સર્વે નગરજનોને, સર્વે ભક્તજનોને અમારી નમ્ર અપીલ છે કે તેઓ આ દર્શનનો લાભ લે. વિશેષમાં કે અંતરનાથ મંદિર જેને દાદાના હુલામણા નામથી બોલાવવામાં છે, બાકી ખરેખર તો અકુરેશ્વર મહાદેવ છે એમનું નામ અને એ જ નામ પરથી આ શહેરનું નામ પડ્યું છે, અંકલેશ્વર. ઓમ નમઃ શિવાય. ભરૂચ જિલ્લામાં જે પ્રાચીન મંદિરોમાં ગણના થાય છે એવા શ્રી ભરૂચી નાકા સ્થિત, અંકલેશ્વર સ્થિત, ભરૂચી નાકા પાસે આવેલ શંભુ ડેરી પાસે રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તે ઘણું પ્રાચીન મંદિર છે અને અંકલેશ્વરમાં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા એવા શ્રી રત્નેશ્વર મહાદેવ વાળા છે. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે ત્યાં સવારે 4 વાગ્યાથી નિરંતર વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ બપોર પછી ભગવાનનું આખા અંકલેશ્વરમાં ફક્ત એક જ મંદિર એવું છે, ત્યાં ઘીના કમળ અને દાદાનો ભવ્ય દિવ્ય શણગાર કરવામાં આવે તો ભાવિક ભક્તોના દર્શનનો લાભ લેવા વિનંતી. સાંજે 5:30 પછી દર્શનનો લાભ મળશે.